हेलो स्टूडेंट्स, હવે આપણે લાસ્ટ યર પાસે અને ફિશરના સૂચકાંકમાં બીજો સમ ભણીએ. આપણો આ ચેપ્ટરનો 16મો સમ છે, એફ વિભાગનો ચોથો સમ, પેજ નંબર 55 ઉપર. ક્વેશ્ચન આ રીતે છે, નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. માહિતી આ રીતે આપેલી છે, પહેલા વસ્તુ આપેલું છે, ચાલો વર્ટિકલ જ આપ્યું છે એટલે તમારે કોઈ ચિંતા નથી. પછી જથ્થો, તો જથ્થાને આપણે શું કહેવાનું? તો કે ભાઈ ક્યુ, ઇટ ઇઝ ક્યુ. અને ભાવને શું કહી દેવાનું? પી. બરાબર છે. હવે તમે જોઈ શકો આપણી પાસે બે વર્ષ છે. પહેલું વર્ષ છે 2014 અને બીજું 2015. તો આમાં આધાર વર્ષ કોણ ગણાય? નાનું અથવા જૂનું જે વર્ષ હોય એ આધાર વર્ષ ગણીએ. તો 2014નો જથ્થો, તેને સંકેતમાં શું કહેવાનું? ક્યુ ઝીરો. 2015નો જથ્થો એટલે ક્યુ વન. પછી અહીંયા આપણે પી ઝીરો અને પી વન કહી શકીએ. બરાબર છે. ચાલો હવે તમે અહીંયા જોઈ શકો, જથ્થા સાથે એકમ આપેલા છે પણ એકમનું કોલમ નથી, એટલે આપણે અહીંયા પણ એકમ પરિવર્તનની કોઈ ચિંતા નથી. તો આગળ આપણે આ સમનું સોલ્યુશન મેળવીએ. તો બે નંબર યાદ રાખવાના ફરીથી, 1000 અને 1101. પહેલું વસ્તુ લખી નાખીએ, ABCD. ત્યારબાદ આધાર વર્ષ 2014, એમાં P0 અને Q0 આપણે લખીએ, અથવા જે ઓર્ડર હતો એ રીતે લખો તો પણ ચાલશે. પછી ચાલુ વર્ષ 2015, એના માટે P1 અને Q1. બરાબર છે. તો આ રીતે આપણે કોલમ બનાવી નાખીએ. ક્વેશ્ચનમાં આટલો છે, એ જ ઓર્ડર રાખવો હોય તો પણ વાંધો નથી. હવે આપણે ચાર કોલમ બનાવવાના છે. હવે તમને યાદ રહી ગયું છે એટલે ડાયરેક્ટ કોલમ બનાવીએ. P1 Q0 બરાબર છે. એટલે આ P1 અને આ Q0 બંનેનો ગુણાકાર 25 ગુણ્યા 45, એટલે 1125, 15 ગુણ્યા 30, 450, 10 ગુણ્યા 36, 360, 8 ગુણ્યા 25, 200, 30 ગુણ્યા 65, 19 50. અને સરવાળો કરો તો સિગ્મા P1 Q0 થશે 40 85. હવે આપણે 1000 નંબર પૂરો કર, PQ તો બધામાં આવવાનું જ છે. તો 10 આવ્યું, તો હવે શું ખૂટે છે 1000માં? તો કે છેલ્લા બે મીંડા ખૂટે છે. એટલે આપણો નેક્સ્ટ કોલમ કયો હોય? PQ લખી નાખો, પછી બે મીંડા લગાડો એટલે P0 Q0. બરાબર છે. તો P0 Q0 એટલે આ બે કોલમનો ગુણાકાર, 42 ગુણ્યા 25, 10 50, 28 ગુણ્યા 15, 420. એવી રીતે આ બંને કોલમનો ગુણાકાર કરી સરવાળો કરશો એટલે સરવાળો મળશે 37 30. ચાલો તો 1000 નંબરનો ઉપયોગ થઈ ગયો. હવે 1101, તો 11 એટલે પહેલા બે નંબર પસંદ કરો. 11 એટલે આપણો કોલમ કયો બનવો જોઈએ? PQ તો આવવાનો જ છે, એમાંથી 11 ઉપાડી લઈએ એટલે P1 Q1. ચાલો P1 Q1 આ બંનેનો ગુણાકાર, 45 ગુણ્યા 32, 14 40, 30 ગુણ્યા 20, 600, 36 ગુણ્યા 20, 720. બરાબર. આવી રીતે તમારે બંને કોલમનો ગુણાકાર કરી સરવાળો કરો તો સિગ્મા P1 Q1 54 75 થશે. ચાલો તો આ 1000 નંબર થઈ ગયો, 11 આવી ગયા. હવે આપણા માટે શું બાકી રહ્યું? આપણો નંબર છે 1101, એટલે 01 બાકી છે. તો PQ લખી પછી 01 લખો. બરાબર. એટલે P0 Q1 થઈ ગયું આપણા માટે. આ P0 છે, આ Q1 છે, બંનેનો ગુણાકાર 42 ગુણ્યા 32, 28 ગુણ્યા 20. બરાબર. ગુણાકાર કરી અને સરવાળો કરશો એટલે સરવાળો થશે સિગ્મા P0 Q1 બરાબર 49 64. ચાલો હવે આપણે લાસ્ટ પેયરનો સૂચકાંક મેળવીએ. તો સૂત્ર માટે શું યાદ રાખવાનું? ટેબલ બની ગયા પછી પહેલા કોલમના છેદમાં બીજા કોલમનો સરવાળો. એટલે લાસ્ટ પેયરનું સૂત્ર આપણે થશે, લાસ્ટ પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે પહેલા કોલમના છેદમાં બીજો કોલમ. સરવાળો એ જ જોવાનો, 40 85,
છેદમાં 37 ગુણ્યા 100 બરાબર 109.52 થશે. જવાબ આપણો લાસ્ટ ડેયરનો. હવે પાસેનો સૂચકાંક મેળવીએ. તો પાસેનું સૂત્ર શું થાય? તો કે આના પ્રમાણે આપણે ત્રીજા કોલમનો સરવાળો ભાગ્યા ચોથા કોલમનો સરવાળો, એટલે આઈપી બરાબર આ શું છે, સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણ્યા 100. અથવા આ રીતે તમને શીખવાડેલું જ છે, 1000 અને 1100 બરાબર 54 75 છેદમાં 49 64 ગુણ્યા 100 એટલે 110.29. અને ફિશરનો સૂત્ર, ફિશર એટલે લાસ્ટ પેર અને પાસે બંનેનો ગુણોત્તર મધ્યક, IF બરાબર IL ગુણ્યા IP બરાબર 109.52 ગુણ્યા 110.29, તો 12078.96 વર્ગમૂળની અંદર, અને છેલ્લો જવાબ થશે 109.90 બરાબર છે.